Today we are deal with English second language standard 8 first semester બરાબર આ ટાઈપનું તમારું ફર્સ્ટ પેજ હશે એમાંથી આજે આપણે જે તમારી ઇન્ડેક્સ છે એના ડિવાઇડ કર્યા 4 યુનિટ્સમાં લિસન સી ધીઝ આર ધ 4 યુનિટ્સ યુનિટ 1 ક્યુ ફર્સ્ટ ક્વેશ્ચન યુનિટ 2 L, M, B, B. Learn more, be bright. Unit 3. What were you doing? And the last one, Sun Tour. Today, we are going to deal with this one. Your unit number 1, Q first question. See, Q first question. Emapan activity 1. બરાબર હવે જો નીચે તમને ડાયલોગ ટાઈપ આપેલું છે આઈ થિંક ઇન યોર સેવન્થ તમે કદાચ ડાયલોગ રાઇટિંગ શીખેલા હશો અને એની અંદર પણ આ ટાઈપના ડાયલોગ શીખ્યા હતો સપોઝ કોઈક એવું હશે કે ક્વેશ્ચન પૂછશે ઇન રિટર્ન આન્સર આવશે સેમ થિંગ આમાં બતાવી છે યોર યુનિટ નંબર 1 એમાં જો ટાઇટલમાં કહ્યું છે હિયર ઇઝ અન ઇમેજિનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનટ એસ્ટ્રોનટ ઇટ મીન્સ અવકાશ યાત્રી બરાબર જો શું કહ્યું હિયર ઇઝ અન ઇન્ટરવ્યુ ઇમેજિનરી ઇન્ટરવ્યુ એટલે કાલ્પનિક છે ઓરિજિનલી આ ઇન્ટરવ્યુ લેવાયું નથી શું કહ્યું હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનટ કોઈ અવકાશ યાત્રી છે કોણ એનું નામ કહ્યું જો સુનિતા વિલિયમ્સ વિશે તો ખબર હશે આપણને બરાબર છે કે જે સ્પેસમાં ગઈ હતી લિસન ટુ યોર ટીચર રીડ ઇટ વર્ક ઇન પેર એન્ડ ડ્રામેટાઇઝ ઇટ આપણને આમાં પેરમાં વર્ક કરવાનું કહ્યું જો શું કહ્યું છે ઇન્ટરવ્યુઅર ફર્સ્ટ એને ગ્રીટ કરે શું કહ્યું હેલો મિસ સુનિતા વિલિયમ્સ વેલકમ ટુ અવર પ્રોગ્રામ કોઈ પણ આપણા ઘરે આવે કોઈ ગેસ્ટ આવ્યું હોય તો આપણે એને વેલકમ કરીએ આવું કરીને જસ્ટ ધ સેમ ઇન્ટરવ્યુઅર એને વેલકમ કરે છે ઇન રિટર્ન સુનિતા વિલિયમ્સ શું કહે છે હેલો નાઇસ મીટિંગ યુ જસ્ટ ધ સેમ એ પણ એને ગ્રીટ કરે છે કે હા તમને મળીને મને આનંદ થયો ઓકે ફર્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યુઅર પૂછે છે જો શું કહ્યું ઇન્ટરવ્યુઅર વેર ડુ યુ વર્ક તમે ક્યાં કામ કરો છો જો સુનિતા વિલિયમ્સનો આન્સર સુનિતા વિલિયમ્સ સેસ હવે જો આ જે તમારા ડબલ ડોટ બરાબર આ બતાવેલું છે ઇટ મીન્સ સેઝ અથવા તો થશે સેડ બરાબર છે જેવો આપણા જે ડાયલોગ હોય એનો કાળ એનો ટેન્સ એવી રીતે એને આપણે પ્રનાઉન્સ કરવાનું છે જો ફર્સ્ટ ક્વેશ્ચન શું કર્યું વેર ડુ યુ વર્ક એણે આન્સર આપ્યો આપણને સુનિતા વિલિયમ્સ ઇઝ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર ફ્લાઇટ એન્જિનિયર તરીકે નાસામાં એ કામ કરે છે નેક્સ્ટ વન ઇન્ટરવ્યુઅર સીઝ વેર વેર યુ બોર્ન તો તમે ક્યાં જન્મ્યા હતા તમારું બર્થ પ્લેસ કયું છે સુનિતા વિલિયમ્સ સેઝ ઓહિયો જો એનું બર્થ પ્લેસ કયું ઓહિયો ઇન્ટરવ્યુઅર સીઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ નેક્સ્ટ ક્વેશ્ચન એને કરવામાં આવ્યો કે તમારી ડેટ ઓફ બર્થ ઇટ મીન્સ બર્થડે કઈ છે શું કહ્યું એણે જો સુનિતા વિલિયમ્સ સેઝ 19th September 1965 ઇટ મીન્સ એની બર્થડે છે 19th September 1965 હવે જો જે અંડરલાઇન્સ કરી છે મેં બે પ્લેસ પર અંડરલાઇન થઈ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર જે અંડરલાઇન થઈ ઇટ મીન્સ એ ઇમ્પોર્ટન્ટ છે એટલું ધ્યાન રાખવાનું અથવા તો જ્યારે તમારે ક્વેશ્ચન આન્સર લખવાના થાય તો એમાં પૂછાઈ શકે અને એટલે મેં એને હાઇલાઇટ કરીને બતાવેલું છે નેક્સ્ટ શું કહ્યું ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ હવે જો ફર્સ્ટ એનું વર્ક પ્લેસ પૂછ્યું પછી એનું બોન્ડ પૂછ્યું કે ક્યાં એનું બોન્ડ થયું મીન પછી એની બર્થ ડેટ પૂછી હવે નેક્સ્ટ એની સ્ટડી રિલેટેડ વાત કરે છે જો શું કહ્યું વેર ડીડ યુ ગેટ યોર એજ્યુકેશન ગ્રેજ્યુએશન ફ્રોમ તમે તમારું જે ગ્રેજ્યુએશન છે એ ક્યાં કમ્પ્લીટ કર્યું સુનિતા વિલિયમ્સ ઇઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ
ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. જો એણે એક ઇન્સ્ટિટ્યૂટનું નામ આપ્યું, કયું ઇન્સ્ટિટ્યૂટ? કયું? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. નેક્સ્ટ વન શું કહ્યું? ઇન્ટરવ્યુઅર સેસ, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? હવે જો સુનિતા વિલિયમ્સ છે, કોઈ ઓર્ડિનરી પર્સન નથી. આપણને અહીંયા જ કહી દીધું કે એસ્ટ્રોનોટ છે. એસ્ટ્રોનોટ ઇટ મીન્સ વોટ? અવકાશયાત્રી છે. અને જ્યારે એ ફર્સ્ટ ટાઈમ અવકાશમાં ગઈ તો એની પાસે કેટલી વસ્તુઓ લઈ ગઈ હતી? લાઈક એને જે લાઇવલીહુડ જરૂરી વસ્તુઓ હોય એ તો લઈ જવી પડે. તો આમાં સેમ્સ ક્વેશ્ચન કર્યો કે એણે કઈ વસ્તુ એની સાથે લઈ ગઈ હતી. જો એ રિટર્ન આન્સર શું મળ્યો? સુનિતા વિલિયમ્સ ઇઝ ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા. આઇડલ એટલે મૂર્તિ. તો એ કહે છે કે મારી સાથે હું ભગવદ્ ગીતા લઈ ગઈ હતી, ગણેશ ભગવાનની નાની મૂર્તિ, એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. અને મારા ફાધરે જે એક લેટર લખ્યો હતો કઈ લેંગ્વેજમાં? હિન્દીમાં. એ હું મારી સાથે સ્પેસમાં લઈ ગઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે ઇન્ટરવ્યુઅર એને, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમને તમારી લાઈફમાં ઇન્સ્પિરેશન કોનાથી મળી કામ કરવા માટેની? જો એનો આન્સર શું કહ્યો? સુનિતા વિલિયમ્સ સેઝ મહાત્મા ગાંધી. કોણે એને ઇન્સ્પાયર કરી? મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? જો ઓરિજિન એટલે એનું જે મેઇન મૂળ સ્થળ કે ને એ ટાઈપનું, બરાબર છે? જો શું કહ્યું કે તમારું ઓરિજિન ક્યાં છે? તમે તમારું મૂળ જન્મસ્થળ કહ્યું કે તમે ક્યાંના છો? તો એને રિટર્નમાં આન્સર શું આપ્યો? ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. એ ઓરિજિનલી ક્યાંની છે? ઇન્ડિયાની. અને સ્પેશિયલી એના ફાધર ક્યાંના હતા? ગુજરાતના. ધીસ ઇઝ અવર એક્ટિવિટી વન. ઇન શોર્ટ, એક્ટિવિટી વનમાં આપણને એક ઇન્ટરવ્યૂ આપ્યું. કોનું? સુનિતા વિલિયમ્સ રિલેટેડ. ઇન્ટરવ્યુઅર એને ઘણા બધા ક્વેશ્ચન્સ કરે છે, લાઈક એનું વર્ક પ્લેસ પૂછ્યું, એનું બર્થ પ્લેસ પૂછ્યું, બર્થ ડેટ પૂછી, એનું એજ્યુકેશન ક્યાં કમ્પ્લીટ કર્યું એ પૂછ્યું એને. અને એટ ધ એન્ડ બીજા બે ક્વેશ્ચન્સ એવા કર્યા કે જે એના વર્કના રિલેટેડ હતા. એને એવું પૂછવામાં આવ્યું કે જ્યારે એ ફર્સ્ટ ટાઈમ સ્પેસમાં ગઈ તો એણે શું લઈ ગઈ હતી સાથે, અને એને ઇન્સ્પિરેશન કોનાથી મળી સ્પેસમાં જવાનું કે આવું કામ કરવાની. અને લાસ્ટમાં પૂછ્યું કે એનું ઓરિજિન ક્યાં છે, મીન્સ એ કઈ કન્ટ્રીની છે. ત્યારે એણે આન્સર આપ્યો કે એ ક્યાંની છે? ઇન્ડિયાની છે. ધીસ ઇઝ યોર એક્ટિવિટી વન. નાવ લિસન, એક્ટિવિટી વન આમાં જે રીતે આપેલી છે એવી રીતે આપણે નોટબુકમાં લખવાની જરૂર નથી, બટ જે કંઈ આ ક્વેશ્ચન્સ એને કરેલા છે લાઈક ધીસ, જો મેં તમને બતાવી દીધા, આ જેટલા પણ ક્વેશ્ચન્સ એનામાં કરેલા છે એ તમારે ક્વેશ્ચન નંબર 1, 2, 3 એ રીતે નંબરિંગ કરીને લખવાના છે. સપોઝ યોર ક્વેશ્ચન નંબર 1, વેર ડુ યુ વર્ક? અને આન્સર આવશે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. ઓર તમારે ફૂલ સેન્ટેન્સમાં આન્સર લખવાનો થાય તો એ રીતે લખાશે, શી વર્ક્સ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. આ રીતે લખવાનું છે, આખું ઇન્ટરવ્યૂ લખવાની જરૂર નથી. નાઉ નેક્સ્ટ વન, યોર એક્ટિવિટી 2A, બરાબર? એની ઉપર વર્ક ઇન પેર આપ્યું છે, ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ. એ આપણે જરૂરી નથી, સો એ લખવાનું નહીં. ઇન શોર્ટ એમાં એવું કહ્યું છે આપણને કે કોઈ તમારા ફ્રેન્ડનું ઇન્ટરવ્યૂ લો, જસ્ટ ધ સેમ ક્વેશ્ચન્સ એને કરો અને પછી એ પેરેગ્રાફમાં બનાવો, પણ આપણે જરૂરી નથી એટલે નહીં લખવાનું. ધેન યોર એક્ટિવિટી 2A, જો એ આખી નોટબુકમાં લખવી પડશે. હવે શું કહ્યું એમાં? જે આપણે એક્ટિવિટી 1 જોઈ ને એમાં તમને WH વર્ડ્સ ક્વેશ્ચન્સ આપ્યા હતા, બરાબર છે? એમાં સપોઝ વોટથી ક્વેશ્ચન કર્યો હતો, વેરથી ક્વેશ્ચન કર્યો હતો, હુથી ક્વેશ્ચન કર્યો હતો, આ બધા ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે.
ઓપન આન્સર આપ્યો છે. નીચે આપણે એના રિલેટેડ ક્વેશ્ચન શોધવાનો અને લખવાનો છે. હવે જો ફર્સ્ટ વન શું કર્યું, રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ દેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ. શું કહ્યું, ઉપર આપણને એક સ્ટેટમેન્ટ આપ્યું, એક સેન્ટેન્સ આપેલું છે, એની નીચે એના રિલેટેડ ક્વેશ્ચન્સ આપી દીધા છે એ બી સી કરીને, એમાંથી સાચો આન્સર શોધવાનો અને ટીક માર્ક કરવાની. આપણે શું કરવાનું છે, આ ફોર્મેટ તો આખું લખવાનું, નંબર વન એના રિલેટેડ સેન્ટેન્સ, પછી ઓપ્શન એ બી સી અને એના નીચે તમારો જે આન્સર હોય એ નીચે લખવાનો છે. આ રીતે જો એક હું બતાવું છું, સેકન્ડમાં પણ શીખવીશ કઈ રીતે, અને લખવાનું હું એકમાં તમને અહીંયા લખીને બતાવું છું, તો એ રીતે લખવાનું. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. જો આમાં શું કહ્યું, સુનિતા વિલિયમ્સ સ્ટેડ એટલે રહ્યા, ક્યાં રહ્યા, ઇન ધ સ્પેસ, સ્પેસમાં રહ્યા. કેટલા દિવસ માટે, 36 ડેઝ. કેટલા દિવસ, 36 દિવસ. હવે જો વેટ ઇઝ ધીસ સ્ટે, ક્યાં રહી, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, સ્પેસમાં કોણ રહ્યું, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટેડ ઇન ધ સ્પેસ, કેટલા દિવસ સુધી એ સ્પેસમાં રહી. તો આપણો આન્સર આવશે ઓપ્શન સી. આ રીતે તમારે લખાશે, ઓપ્શન સી, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ. બધામાં આ રીતે આન્સર લખવાના. નાઉ ધ સેકન્ડ વન, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. થિયેટર ઇટ મીન્સ કે જ્યાં ડ્રામા, નાટક પરફોર્મ થતું હોય એવું પ્લેસ. શું કહ્યું, જો ક્યાં ડેવલપ થયું, શરૂઆત ક્યાંથી થઈ, ગ્રીસમાં, બરાબર. એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, ધાર્મિક રીતે, ઇટ મીન્સ કે ધાર્મિક ડ્રામા, ધાર્મિક નાટક પરફોર્મ કરી શકાય, એના માટે આ થિયેટર બનાવવામાં આવ્યા. હવે જો નીચે ક્વેશ્ચન શું ગયા, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, શું ડેવલપ થયું, વાય વોઝ થિયેટર ડેવલપ્ડ, કેમ થિયેટર ડેવલપ થયા, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, પહેલું થિયેટર ક્યાં ડેવલપ થયું, ગ્રીસમાં. ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. પહેલું જે ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ હતી એ કયા ન્યૂઝપેપરમાં આવી, એ કહ્યું છે બેક પેજમાં આવી, કયા, લંડન ન્યૂઝપેપર, લંડન એન્ટાઇટલ્ડ એઝ લંડન ન્યૂઝપેપર ઇન 1625માં એન્ટાઇટલ્ડ એઝ લંડન ન્યૂઝપેપરમાં પહેલી એડવર્ટાઇઝમેન્ટ પ્રિન્ટ આઉટ થઈ. શું કહ્યું, જો ઓપ્શન શું કહ્યું, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર, પહેલી ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવી. સેકન્ડ વન, એના પછીનો ઓપ્શન શું કહ્યું, હુ ગીવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપીયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. તો આન્સર શું આવશે, ઓપ્શન એ, કે ક્યારે અપીયર થઈ. Then, your fourth one. Kiran Bedi is the first woman IPS officer of India. બરાબર. હવે જો આના ક્વેશ્ચન્સ કઈ રીતે બનશે, તો કે જે મેઇન પાર્ટ હોય ને સેન્ટેન્સનો એ ફાઇન્ડ આઉટ કરવાનો. જો આમાં મેઇન પાર્ટ શું થયો, ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર, કોણ, કિરણ બેદી. તો હવે આનો જ્યારે આપણે ક્વેશ્ચન વિચારીએ,
તો એવું બને કિરણ બેદી કોણ છે, શું છે બાય પ્રોફેશન, તો શું બન્યું જો. હુ ઇઝ ધ ફર્સ્ટ વિમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, તો કિરણ બેદી આવે. પણ આપણો એ તો શું આન્સર જોઈએ છે કે શું છે, વોટ ઇઝ કિરણ બેદી, કિરણ બેદી શું છે. તો આન્સર મળી ગયો ધ ફર્સ્ટ વિમેન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો આપણો આન્સર આવશે બી. જો વેન ઇટ મીન્સ સમયગાળો બતાવે, અહીંયા આપણને સમયગાળા માટે કશો વર્ડ આપ્યો નથી. દેન ફિફ્થ વન, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. જો 1869, 2 ઓક્ટોબર 1869 સમયગાળો આપી દીધો છે આપણને, તો એની નીચે અન્ડરલાઇન કરી દઈએ કે આપણે આનો રિલેટેડ ક્વેશ્ચન બનાવવાનો છે. જો ફર્સ્ટ ઓપ્શન શું કહ્યું, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ ડેલી, અહીંયા તો એવું કહ્યું ક્યારે ડેલી ગયા, પણ આપણને અંદર લાઇનમાં તો ડેલી વર્ડ આપ્યો જ નથી એટલે ઓપ્શન એ તો આવે જ નહીં. ધેન શું કહ્યું, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, ક્યાં જન્મ્યા, એ પ્લેસ કયું છે, પોરબંદર. પણ આપણે આન્સરમાં શું જોઈએ છે, ડેટ જોઈએ છે. એટલે શું કહ્યું, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, મહાત્મા ગાંધીની બર્થ ડેટ શું છે, એ પણ લઈ શકીએ. અથવા તો અહીંયા પોરબંદર એને મેઇન ક્વેશ્ચન વર્ડ બનાવીને ઓપ્શન બીને આન્સર તરીકે લઈ શકાશે. હવે તમારી એક્ટિવિટી 2A કમ્પ્લીટ કરી મેં, આઈ હોપ કે ક્લિયર થઈ હશે. જે રીતે મેં તમને ફર્સ્ટમાં બતાવ્યું છે લખીને, સી ધીસ વે, ક્વેશ્ચન લખવાના, 3 ઓપ્શન, અને પછી એને રિગાર્ડિંગ આન્સર નીચે લખવાનો. દેન જે વર્ડનો તમે ક્વેશ્ચન પૂછવા માટે આન્સર તરીકે યુઝ કરેલો છે એની નીચે આ રીતે અન્ડરલાઇન કરવાની રહેશે. બરાબર, મેં અન્ડરલાઇન કરીને બતાવેલી જ છે તમને. આઈ હોપ કે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2A એટલું તમને ક્લિયર થયેલું હશે. નાવ યોર એક્ટિવિટી 2B, એમાં પણ સેમ છે. આનાથી ઊંધું ઉપર તમને જો ક્વેશ્ચન્સ આપેલા છતાં તમે ફાઇન્ડ આઉટ કર્યા, અહીંયા શું કરવાનું છે આપણે, ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ એઝ એન આન્સર. પ્રશ્ન બનાવવાના છે કે આપણે આ ક્વેશ્ચન, આ જે અન્ડરલાઇન કરેલા શબ્દ છે એનો જવાબ મળી શકે. જો ફોર એક્ઝામ્પલ એક તમને આપેલું છે, સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનીતા મીન્સ પર્સન રિલેટેડ વાત થઈ. જ્યારે પણ આપણે પર્સન રિલેટેડ વાત કરતા હોઈએ તો એના માટે હુ વપરાશે. જો નીચે ક્વેશ્ચન કરેલો છે, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આન્સર આવી ગયો સુનીતા. વેર ડીડ સુનીતા ગેટ ગ્રેજ્યુએટ, ક્યાં ગ્રેજ્યુએટ થઈ, આન્સર આવ્યો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ એક્ઝામ્પલ છે એ લખવાનું છે. એના પછી જો ફર્સ્ટ વન શું કહ્યું, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. ફર્સ્ટ અન્ડરલાઇન આપી આપણને માય ફ્રેન્ડ્સ. વ્યક્તિ રિલેટેડ વાત કરી એટલે પ્રશ્ન પૂછાશે હુ થી, હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. દેન અમિત્સ વિલેજ, અમિતનું જ્યારે નુનીના એવું હોય તો ક્વેશ્ચન કરવા માટે પૂછાશે હુઝ, કોનું, અમિતનું, તો ક્વેશ્ચન આવશે હુઝ. હુઝ વિલેજ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડ વિઝિટ
लास्ट वेकेशन एंड द थर्ड वन लास्ट वेकेशन समयगाळो बताव्यो એટલે પૂછાશે વેન વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ હાઉસ હવે જો આ જેટલા પણ ક્વેશ્ચન્સ તમે ફ્રેમ કરો એ બધાની અંદર કમ્પલસરી ક્વેશ્ચન માર્ક મુકાવવું જોઈશે, બરાબર? કેમ કે તમે પ્રશ્ન બનાવો છો, જ્યારે પ્રશ્ન બનાવતા હોઈએ તો એની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાવવું જરૂરી છે, બરાબર? એની નીચે સેમ કનૈયાલાલ મુનશી મીન્સ વ્યક્તિ રિલેટેડ વાત કરી તો હુંથી પ્રશ્ન પૂછાયો, એમાં શું કહ્યું? જો કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916 પાટણની પ્રભુતા શું લખ્યું? વટથી પ્રશ્ન પૂછાયો, ક્યારે લખી? વેનથી પ્રશ્ન પૂછાયો, બરાબર? આઈ હોપ કે આટલું તમને ક્લિયર થયું હશે. નેક્સ્ટ વન જો શું કહ્યું, થર્ડ વન, એમાં પણ સેમ છે. આ ક્વેશ્ચન તો ઓલરેડી તમારી પાસે છે જ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. સુનિતા વિલિયમ્સ છે, વ્યક્તિ વિશે વાત કરી એટલે હુ 19 સપ્ટેમ્બર 1965, સમયગાળો બતાવ્યો, એક્ઝેક્ટ સમય છે વેન, ક્યારે એટલે વેન, અને ઓહિયો, ઓહિયો ઇઝ અ નેમ ઓફ અ પ્લેસ, સ્થળનું નામ બતાવ્યું એટલે થશે વેર. જસ્ટ ધ સેમ નીચે મુન્ના, મુન્ના એટલે હુ મેંગો જ્યુસ, મેંગો જ્યુસ ઇટ મીન્સ થિંગ થઈ એટલે વોટ, શું બનાવ્યું? ઇન ધ મોર્નિંગ, ક્યારે એટલે આવશે વેન. માયા અટેન્ડેડ, માયા, માયા એટલે વ્યક્તિ, અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ, અટેન્ડેડ, માયા અટેન્ડેડ, માયાએ શું કર્યું? તો બનશે વોટ ડીડ માયા ડુ. બરાબર. અને લાસ્ટ વાય, ટુ લર્ન ઇંગ્લિશ, કયા કારણથી એણે સ્પેશિયલ ક્લાસીસ અટેન્ડ કર્યા? તો ઇંગ્લિશ શીખવા માટે. ઓકે, આઈ હોપ કે એક્ટિવિટી 2B માં તમને ક્લિયર થયું હશે. એક્ટિવિટી 3 ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી એમાં રીડલ્સ, રીડલ્સ એટલે પઝલ, બરાબર? ઉખાણા એ આપ્યા છે અને ગ્રુપ ડિસ્કશન છે. આ એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે નહીં, તો આપણે આને નોટબુકમાં પણ લખવાનું નથી અને એટલે હું એને અહીંયા સ્કીપ કરું છું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે કમ્પ્લીટ કરીશું તો એક્ટિવિટી 4 લઈશું. સો આજે જે કમ્પ્લીટ થયું એમાં એક્ટિવિટી 1માં મેં તમને સમજાવ્યું કે જે રીતે મેં બ્રેકેટ્સ બનાવ્યા છે એ તમારા ક્વેશ્ચન્સ છે. સો ક્વેશ્ચન 1 એનો નીચે આન્સર, જસ્ટ ધ સેમ 2 આન્સર, 3 આન્સર, એ રીતે બધાના ક્વેશ્ચન આન્સર્સ લખવાના. ધેન યોર એક્ટિવિટી 2A, એ પણ મેં સમજાવી કે કઈ રીતે લખાશે તમારી નોટબુકમાં. અને એક્ટિવિટી 2B, એ પણ એક લખીને બતાવી છે, એમાં એક્ઝામ્પલ પણ લખવાનું અને પછી લખવાનું બધી શરૂઆત કરવાની. ઓકે, આટલું આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. જ્યારે આપણું નેક્સ્ટ લેક્ચર હશે તો એક્ટિવિટી 4થી શરૂઆત કરીશ. ઓકે, થેન્ક યુ.